हेलो विद्यार्थी मित्रों, आज आपणे धोरण 8 गणित विषय में प्रकरण नंबर 2 विचल-सोरेख समीकरण। अगाउना लेक्चर में आपणे विचल-सोरेख समीकरण ना कुट प्रश्नो छे जोया हता, तो आपणे ए प्रश्नो थी आगळ वधी, तो एमां आपणे दाखलो आप्यो छे के मंगुली गाममां जमीनेनो एक सांकडो लंबचोरस टुकडो शाळा बनावा माटे छे फाळे छे। तो एक गामनी एक जमीन छे जेमांथी एने शाळा बनावी छे। प्लॉटनी लंबाई अने पहोळाईनो गुणोत्तर 11:4 छे। जो आ प्लॉटनी फरते वाट बनावा माटे ग्राम पंचायतने रूपिया 100 प्रति मीटर दीठ 75,000 खर्च छे करवो पड़े, तो ई प्लॉटनी लंबाई अने पहोळाई छे ई शोधवानी छे। आपणे आवा दाखलाઓ છે જોયા હતા કે જ્યારે આપણે ગુણોત્તર માપેલ હોય છે ત્યારે આપણે એને x સ્વરૂપે છે ઈ લખવાનું હોય છે। એટલે અહીંયા શું આવશે 11x અને 4। તો 11x છે એ શું છે, તો કે પ્લોટની લંબાઈ, અને 4x છે એ શું છે, તો પહોળાઈ। તો આપણે લખીએ એમાં કે ધારો કે પ્લોટની લંબાઈ 11x અને પહોળાઈ 4x, બરોબર। હવે આપણને એક જમીનનો ટુકડો સી કેમ દીધો છે, તો કે લંબચોરસ। હવે લંબચોરસ હોય એક જમીનનો કોઈ ટુકડો છે, તો આપણે એ બધી બાજુ જમીનની છે એ પરિમિતિ શોધવી પડે, તો આપણે લંબચોરસની પરિમિતિ શોધીએ। લંબચોરસની એટલે કે પ્લોટની પરિમિતિ બરાબર, હવે લંબચોરસ છે બરોબર, તો આપણે પરિમિતિ એટલે શું, પરિમિતિ છે આપણે કોને કહી દેતા, તો કે બધી બાજુનો સરવાળો એટલે પરિમિતિ। તો અહીંયા તો જો તો બે લંબાઈ છે અને બે પહોળાઈ છે, એટલે આપણે એને લખી શકાય 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, બરોબર। આ આપણે બેઝિક સૂત્ર છે કે આપણે પરિમિતિ શોધવી હોય તો પરિમિતિ એટલે કે બધી બાજુનો સરવાળો। હવે આપણે લંબચોરસ આપ્યું છે, લંબચોરસની આ પરિમિતિ છે કે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ। કિંમત મૂકી આપણે તો લંબાઈ એટલે આપ્યું છે આપણને 11x, 2 હજી અહીંયા નાખવાના, પહોળાઈ એટલે 4x, તો 2 11 4 એટલે 15x, એટલે કેટલું થયું ટોટલ, તો કે 15 × 30, પરિમિતિ આપણને કેટલી મળી 30x, બરોબર। હવે પરિમિતિ થી આપણને મળી ગઈ, હવે મારે આ જે લંબચોરસ છે એની ફરતે મારે વાડ છે એ કરવી છે, બરોબર। આ કોઈ સ્કૂલ છે એની માટેની જમીન છે અને એની ફરતે મારે શું કરવી છે, તો કે વાડ કરવી છે। તો વાડ ગ્રામ પંચાયતે પ્રતિ મીટર એટલે કે 1 મીટર દીઠ કેટલા રૂપિયા આપ્યા, તો કે 100 રૂપિયા આપ્યા। કેટલા આપ્યા 100, પરિમિતિ એટલે ટોટલ એની કેટલી હશે, તો કે 100 30x છે એ ટોટલ જમીન છે, અને એ ટોટલ જમીનમાં એને પ્રતિ દીઠ 100 રૂપિયા છે એ દેવા પડતા હતા, તો ત્રિરાશિ છે એ મૂકવી પડે। પ્લોટની ફરતે વાડ કરવા માટે ગ્રામ પંચાયતે રૂપિયા 100 પ્રતિ મીટર દીઠ આપ્યા, બરોબર। અને 1 કિલોમીટર 1 મીટર હતું ત્યારે કેટલા રૂપિયા આપ્યા, તો કે 100 રૂપિયા। હવે આપણે મીટરમાં છે એ મળે, પરિમિતિ આપણને કે ટોટલ જે જમીન થતી આપણે કેટલી મળી 30x, તો આ 1 મીટર 1 મીટરના 100 રૂપિયા, તો આપણી પાસે 30x મીટર છે, તો એને કેટલા આપવા પડે, તો આપણે ત્રિરાશિ કરવી પડે। ત્રિરાશિ કરવા એટલે કે આપણે ચોકડી કરવાની, એટલે કે જેની સામે જે છે એની સાથે ગુણાકાર કરવાનો, તો શું આવશે અહીંયા, તો કે 30x ગુણ્યા 100 છેદમાં 1, એની સાથે પ્રશ્નાર્થ ચિહ્ન લખવા કે આપણે તે શોધવાનું છે।
3000 x रुपया છે ઈ થશે આ તમને
बाकी रहेला बाकी आपने बाळकों में शीखा था कि जारे बाकी एवो शब्द आवे तो बने नी शुं करवानी आपणे बादबाकी तो बाकी रहेला मूलम नी संख्या
અહીં જો 4x માંથી 3x થઈ જશે એટલે શું આવશે તો કે x ના છેદમાં 8 બરાબર 9 હવે મારે x સાથે શોધવો છે પણ 8 છે એ ક્યાં છે તો કે છેદમાં છે પણ મારે જમણી બાજુ મોકલવાના છે એટલે ગુણાકારમાંથી આવી જશે તો જવાબ શું આવશે તો કે x બરાબર 8 ગુણ્યા 9 તો x બરાબર કેટલા આવશે 9 8 ને 72 હરણની સંખ્યા છે કેટલી છે 72 તેથી હરણની સંખ્યા 72 છે બરોબર સમજાણું ફરી એકવાર સમજી લઈએ આપણે કે અહીંયા હરણની સંખ્યા છે આપણે નથી લીધી એમાંથી આપણે જોઈ શકીએ કે ટોટલ હરણ છે એમાંથી અડધા છે ખેતરમાં જતી રહ્યા છે તો પહેલા તો આપણે ધારો કે હરણની x એમાંથી અડધા છે ખેતરમાં જઈ રહ્યા છે એટલે x ના અડધાથી કેટલા થશે અડધા એટલે કે a ના છેદમાં 2 મૂકવાના એટલે x ના છેદમાં 2 તો બાકી રહેલા હરણ શોધવા માટે ટોટલ સંખ્યામાંથી એમાંથી હું જેટલા છે એ ખેતરમાં જઈ રહ્યા છે એ જો હું બાદ કરી નાખીશ તો મને બાકી રહેલા હરણની સંખ્યા મળશે તો આ બાકી રહેલા હરણની અહીંથી આપણે પ્રોસેસ થઈ કરીએ કે લસાઅ છે એ આવશે એટલે કે આના એકને છેદમાં બે લાવવા માટે મારે બે વડે ઉપર નીચે ગુણવું પડશે પછી ત્યાર પછી આપણે સમછેદી છે એ બનાવી સમછેદીમાંથી જવાબ આવે આપણે x ના છેદમાં 2 એટલે બાકી રહેલા હરણની સંખ્યા કેટલી છે x ના છેદમાં 2 હવે આ જે હરણ બાકી રહ્યા છે એ 3/4 ભાગમાં ઉછળકૂદ કરી રહ્યા છે એ ખાલી કોઈ એક સંખ્યા આપી છે બરોબર તો 3/4 ભાગમાં ઉછળકૂદ કર્યા છે એટલે હવે આપણે 3/4 ગુણ્યા બાકી રહેલા હરણ અંશ અંશ ગુણાકાર થાય છે છેદનો ગુણાકાર થાય કે 3 ગુણ્યા x 3x ના છેદમાં 8 પછી એવું કીધું કે બાકીના જે 9 હરણ છે એ પાણી છે એ પી રહે છે તો બાકીના 9 હરણ તળાવમાંથી પાણી છે એ પી રહ્યા છે તો હરણની તો ઝુંડમાં રહેલા હરણની સંખ્યા શું આપણે ટોટલ કુલ સંખ્યા છે એ શોધવાની તો કુલ સંખ્યા શોધવાથી અડધા છે ખેતરમાં પછી આપણને ખબર છે કે x x નો સરવાળો કે બાદબાકી થાય આ બંનેની બાદબાકી થશે નહીં કેમ કે e દ્વિજાતીય પદ છે હંમેશા સજાતીય પદનો સરવાળો થશે એટલે આપણને થાય સજાતીય પદ કોને કહેવાય તો કે x x હોય x ની ઘાત છે જો સરખી હોય એ બંને સજાતીય કહેવાય એટલે અહીંયા x ને અહીંયા x એની ઘાત પણ કેટલી છે 1 1 એટલે કે એ સજાતીય પદ છે એટલે કે હું આ બધાને હું જમણી બાજુ લઈ જઈશ જમણી બાજુ લઈ જઈશ એટલે એ માઇનસ થશે 9 બરાબર બાજુ રાખીશ ત્યાર પછી મેં લસાઅ લીધો લસાઅ મને કાઢ્યો તો મને 8 લસાઅ આવ્યો એટલે કે બધાના છેદમાં શું હોવું જોઈએ તો કે 8 એની માટે મેં બધી સમછેદીઓ બનાવી એના વિશે આપણે પ્રાથમિકમાં છે ભણી જ ગયા છે ત્યાર પછી આપણે x ની વેલ્યુ છે એ શોધી x ની વેલ્યુ માટે મારે જે 8 છે એ છેદમાં છે મારે જમણી બાજુ છે એ મોકલવી છે એટલે એને હું ક્યાં લઈ જઈશ ગુણાકારમાં જવાબ આવશે 9/72 એટલે હરણની સંખ્યા છે કેટલી થાય 72 બરોબર તો હવે પછીના આગળના દાખલો પણ આપણે જાતે કરીએ નવમો દાખલો છે કે દાદાજીની ઉંમર તેમની પૌત્રીની ઉંમર કરતા 10 ગણી છે દાદાજીની ઉંમર છે એ પૌત્રીની ઉંમર કરતા 10 ગણી છે જો તેમની ઉંમર તેમની પૌત્રીની ઉંમર કરતા 54 વર્ષ વધારે હોય તો બંનેની ઉંમર છે એ શોધો ફરી આપણે ધારો કે દાદાજીની ઉંમર છે એવું કીધું છે કે પૌત્રીની ઉંમર કરતા 10 ગણી છે તો આપણે કોની બરાબર છે ધારવું પડે તો કે પૌત્રીની ઉંમર ભાષું તો દાદાજીની ઉંમર આપણને 10 ગણી છે એ વધારે મળશે ને તો ધારો કે પૌત્રની ઉંમર x વર્ષ તો દાદાજીની ઉંમર છે કેટલી થશે 10x વર્ષ બરોબર આપણે એવું કીધું છે કે દાદાજીની ઉંમર તેમની પૌત્રીની ઉંમર કરતા 10 ગણી છે તો પૌત્રીની ઉંમર કઈ ખબર હશે તો આપણે એવું કહી શકશું કે દાદાજીની ઉંમર છે એ આટલી છે
આપણે કહ્યું છે
दस छह बार करवा पड़े ने आगर ने से ये भी छे तो के हाल की उम्र छे बरोबर तो हाल की उम्र का कि आपने 10 वर्ष पहले ने कहो तो माइनस 6 करवा पड़े तो आपने बनते भी छे ही बात कर रहे पछी हम कीधुं कि 10 वर्ष पहला तेनी उम्र तेनी Thank you.
एक बार लखवा अने घड़िया ज्ञानथी विसा बे वार लखवा हमणा घड़िया छे ई आपणे दररोज छे ई लखशुं बरोबर छे ઉડાડવા માટે ઘડિયા છે ખૂબ જરૂરી છે આપણે ઘડિયા છે એક વખત બે વખત છે ઈ લખશું તો અહીંયા